समग्र भरूच जिल्लामां कोरोना वैक्सीन माटे विविध विस्तारोमां सेंटर उभा कराया छे, परंतु तंत्रना संकलनना अभावे वैक्सीन सेंटरो उपर मोटी मात्रामां लोकोना मेळावती सोशियल डिस्टन्सना धजगरा उड़ाड़ता कोरोनाने आमंत्रण आपी रह्या होय तेवा दृश्यो जोवा मळ्या हशे, जेमां जाडेश्वर ग्राम पंचायतनी हदमां पटेलवाड़ी खाते મોટી માત્રામાં લોકોનો મેળાવડો જોવા મળ્યો હતો. સમગ્ર ભરૂચ જિલ્લામાં કોરોના વેક્સિન માટે વિવિધ વિસ્તારોમાં સેન્ટરો ઉભા કરાયા છે, પરંતુ તંત્રના સંકલનના અભાવે વેક્સિન સેન્ટરો ઉપર મોટી માત્રામાં લોકોના મેળાઓથી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેમાં જાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં પટેલ વાડી ખાતે મોટી માત્રામાં લોકોનો મેળાવડો જોવા મળી રહ્યો છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારીને કારણે લોકોની પરિસ્થિતિ ગંભીર બની રહી છે અને કોરોનાની બીજી લહેર ભયંકર સાબિત થઈ છે. કોરોનાની બીમારી સાવચેતીના ભાગરૂપે જરૂરી બની ગઈ છે, જેના પગલે તંત્ર દ્વારા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વેક્સિનેશન સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે અને લાભાર્થીઓ વેક્સિન માટે કટારો જમાવી રહ્યા છે. પરંતુ વેક્સિન માટે કોઈ આગોતરું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યો હોવાના કારણે વેક્સિન સેન્ટર ઉપર લોકોના મેળાવડાઓ જામી રહ્યા છે, જેને કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી અને તેને કારણે કોરોના સંક્રમિત અન્ય કેટલાક લોકોને સંક્રમિત કરી શકે તે પ્રશ્નો અહીંયા ઊભા થાય છે. જાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં પટેલ પંચની વાડીમાં મોટી માત્રામાં લોકો કોરોના વેક્સિન માટે ઉમટ્યા હતા, જેમાં સરકારની જ કોરોના ગાઈડલાઈન જોવા મળતા લોકોએ પણ હવે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા સેન્ટરો ઉપર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સરકારની કોરોના અંગેની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે પોલીસ કાફલો મૂકવામાં આવે તે પણ જરૂરી છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.